हर सांस सांस हर लफ्ज लफ्ज हर बात बात हर शख्स शख्स अब साथ साथ हर बोल बोल हर सांस सांस हर लफ्ज लफ्ज हर बात बात हर शख्स शख्स अब साथ साथ बदलाव का मकसद लिए हर धार चलनी चाहिए जो आज सीने में दबी वो आग जलनी चाहिए 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 के नौजवान ना नौकरी ना कोई काम पिस रहा देश का किसान पिस रहा देश का किसान मिले ना अवसर ना सम्मान कैसे हो ये देश महान सरकार मारो सो रही और लुट रहा हिंदुस्तान बदलाव का मकसद लिए हर धार चलनी चाहिए जो आज सीने में वोट लिए भूल गए फिर पांच साल जान गए तेरी बेईमानी पुरानी ये सियासी चाल फिर से खुद के हाथ में लेंगे अपने देश की कमान ऐसे व्यर्थ न जाने देंगे वीर शिवाजी का बलिदान बदलाव का मकसद लिए हर धार चलनी चाहिए जो आग सीने में Yeah.
हर बोल बोल हर सांस सांस हर लफ्ज लफ्ज हर बात बात हर शख्स शख्स अब साथ साथ बदलाव का मकसद लिए हर धार चलनी चाहिए जो आग सीने में दबी वो आग जलनी चाहिए 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 के नौजवान ना नौकरी ना कोई काम पिस रहा देश का किसान पिस रहा देश का किसान मिले ना अवसर ना सम्मान कैसे हो ये देश महान सरकार मानो सो रही और लुट रहा हिंदुस्तान मिट्टी का हर पटे पल्लव है सरदार है देश की सेवा में हाजिर हर एक पाटीदार है बेबाक नजरे और सुबह बेबाक से ख्याल है एकता है जिसकी ताकत एकता ही મોરબી ની અંદર મોરબી સુધી આવો અહીંયાથી 50-60-70 કિલોમીટર થાય છે મોરબી ની અંદર આ તાકાત બતાવવાની છે એક સમાજ ની શક્તિ નો ઉપયોગ કરવાનો છે આ કોઈ વ્યક્તિગત લડાઈ કે કોઈને હરાવવા કે ચિતાડવા માટેની લડાઈ નથી મેં પહેલા પણ કહ્યું છે કે મારે આ વર્ષે ચૂંટણી હું લડી પણ નશું પણ મારે કોઈ રાજનીતિ આ વર્ષમાં કરવાની પણ નથી હું કોઈ ચૂંટણી ના લડી શકું મગજમાંથી કાઢી નાખજો અને જે પ્રકારે જેલોમાં પૂછશે મને વિશ્વાસ છે કે ચૂંટણી વખતે મને જેલમાં જવાનું જ છે અને મોકલવાના જ છે પણ એ પછીની જવાબદારી તમારા બધાની રહે છે તમારે શું કરવું બીજું કાંઈ એવું ન થાય કે ભવિષ્યમાં આવનારી પેઢી જ્યાં નાની નાની દીકરીઓ છે તમારા દીકરાઓ છે એ લોકો નારાજ થઈને તમારી પર ગુસ્સો ન કરે કે યાર એક સમય હતો સમાજના યુવાનો બહાર નીકળીને તમે સહયોગ ના આપ્યો અને આજે પસ્તાવાનો વારો છે આજે 10-10 વીઘા 5-5 વીઘા જમીનો નથી આપણી પાસે રહેવાની આ બધી વ્યવસ્થા આપણે જાતને પૂછવી પડશે આ ભાજપ કોંગ્રેસની વાત જરાય નથી અહીંયા
અહીંયા વાત છે સમાજના અધિકારની અને સમાજના સન્માનની. જે સમાજ પર એને લાજ ઉટ્ટન કર્યું હતું એ સમાજનો અધિકાર પાછો લેવાની વાત છે. એનાથી વિશિષ્ટ કોઈ વાત નથી. એમાં હું આપ સૌ લોકોનો સાથ સહયોગ લેવા માંગુ છું અને હું એવી આશા રાખું છું કે ગુજરાતની અંદર આવનારા સમયની અંદર આપણી સરકાર બને, આપણો વટ રહે, આપણી હિત જળવાય અને ગુજરાતમાં દરેક પોલીસ સ્ટેશનમાં પાટીદારનો પોલીસ વાળો હોય. એનાથી આપ સૌ લોકો સાથ સહયોગ આપજો એવી આશા રાખું છું. હું જય સરદાર બોલું. અગિયાર વખત જય સરદાર બોલવાનું છે. તાકાત ચિરાણ પડે તો ભલે પડે. જય સરદાર, 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 જય સરદાર. ધન્યવાદ. વ્યવસ્થા જાળવજો. અહીંયાથી આરામ બધા લોકો નીકળે, શાંતિપૂર્ણ રીતે નીકળે અને ધાંગધ્રા અને મોરબી લગી આવવા માટે વિનંતી કરી છે. ના આવી શકાય ચાલશે, પણ આવો તો વધુ સારું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સ્થાનિક મહેમાનોને પહેલા જમી લેવા દેજો. સ્થાનિક